ચોટીલામાં નેશનલ હાઈવે પર સમસ્ત લુહાર સમાજના ચંડી ચામુંડા અતિથિ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું. ચોટીલામાં નેશનલ હાઈવે પર સમસ્ત લુહાર સમાજના ચંડી ચામુંડા અતિથિ ગૃહ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પવિત્ર યાત્રાધામ ગણાતા એવા ચોટીલા શહેરમાં ચામુંડાના સાનિધ્યમાં દરેક સમાજના દર્શનાર્થે આવતા યાત્રિકોને વધારે સગવડ મળે તે હેતુથી સમસ્ત લુહાર સમાજ દ્વારા ચંડી ચામુંડા અતિથિ ગૃહનું લોકાર્પણ મુંબઈ રહેતા નટવરલાલ અમૃતલાલના વરદ હસ્તે ચોટીલા ચામુંડા માતાજીના મંદિરના મહંત, જલારામ મંદિરના મહંત તેમજ અન્ય સંતો મહંતો, દરેક ગામોમાંથી પધારેલ લુહાર સમાજના આગેવાનો અને ચોટીલા શહેરના નાગરિકોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું. આ અંગે ચંડી ચામુંડા અતિથિ ગૃહના પ્રમુખે આપેલ માહિતી અનુસાર અતિથિ ગૃહ દરેકને ઉપયોગી થાય અને સાવ નજીવા દરે એટલે કે ટોકન સિસ્ટમથી દરેક સમાજમાં ચામુંડાના દર્શન માટે આવતા યાત્રિકોને અદ્યતન સુવિધા સાથે અટીચ બેડરૂમ સાથે સગવડ આપવામાં આવે તે હેતુથી અમારા સમાજના આગેવાનોના સહકારથી ચંડી ચામુંડા અતિથિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. એને કીધું કે આપણે ચોટીલાની અંદર કઈક આવું કરવું જોઈએ, એટલે એ વાતને હું છું ધીરુભાઈ લાલભાઈ રાજકોટ અને ચાર જણા અમે ત્યારે હવનમાં બેઠા હતા અને આ વાતને સ્વીકારી, વલ્લભભાઈ પસ્તાવો પૂછ્યો, વાતને સ્વીકારી અને આ કાર્યક્રમની જમીન લેવા માટે ખૂબ તન તોડ મહેનત કરી 600 વાર જગ્યા લીધી હતી, બાજુમાં 1400 વાર જગ્યા, ટોટલ 2000 વાર જગ્યા છે. આનું વર્ષથી પહેલા ખતમુહૂર્ત થયું હતું, આજે સંપૂર્ણ અર્પણને હારે છે. એ મા ભગવતીની કૃપા છે અને ભગવતીએ આ કામ કરાવ્યું છે અને ભગવતીના જેટલા આપણી માથે જે કાંઈ એની છત્રછાયા છે એના વગર આ વસ્તુ શક્ય બને નહીં. તો વિક્રમસિંહ જાડેજા, KTV ન્યૂઝ.